સુરતમાં ચાલ તારી સાથે છેલ્લી ચા પી લઉં કહીને જમીન પર ઢળી પડેલા રત્ન કલાકાર ઝેરી દવા પી જતા આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો ગરકાવ થઈ ગયો છે। મૃતક ધીરુભાઈ બચુભાઈ ઉના નગરના નાના દીકરાએ જણાવ્યું હતું કે 2-3 મહિનાથી પિતા અશક્ત હોવાનું કહેતા હતા। ડોક્ટરને બતાવ્યું પણ હતું, બસ શું થયું, આજે સવારે મમ્મી સાથે ચા પીતા પીતા કહ્યું ઝેરી દવા પી લીધી છે। મમ્મીએ બૂમાબૂમ કરી દેતા અમે હોસ્પિટલ લઈ આવ્યા તો ડોક્ટરે મૃત જાહેર કરી દેતા। મૃતકના દીકરા અક્ષયે જણાવ્યું હતું કે તેઓ ભાવનગરના મહુવાના વતની છે। 2 ભાઈ અને માતા ભાવનાબેન સાથે રહીએ છીએ। માતા ઘરકામ અને પિતા ધીરુભાઈ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા। આજે સવારે અમે બંને ભાઈ સૂતા હતા, માતાની બૂમથી જાગી ગયા, જતાં ખબર પડી કે પિતાએ ઝેરી દવા પી લીધી છે। બસ તાત્કાલિક રિક્ષામાં પિતાને લઈ હોસ્પિટલ પહોંચ્યા તો મૃતક જાહેર કરી દેવાયા હતા। અક્ષયે વધુમાં જણાવ્યું હતું કે ભાઈ હીરામાં અને હું ઝરીમાં કામ કરી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યા છે। આજે સવારે પપ્પાએ મમ્મીને બસ એટલું કહ્યું હતું કે ચાલ આજે તારી સાથે છેલ્લી ચા પી લો। પછી ચા પીતા પીતા બોલ્યા કે મેં તો ઝેરની દવા પી લીધી છે અને જમીન પર ઢળી પડ્યા હતા। પપ્પાના આવા અંતિમ પગલા બાબતે કશી જ ખબર નથી। બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।